જય દ્વારકાધીશ જય મા મોગલ. તો આપણે નીકળી ગયા પાછા અને આ વ્લોગ તો બીજા દિવસે પોસ્ટ થયા, કારણ કે ઓલો વ્લોગ બહુ લાંબો થઈ ગયો હતો. અને અટાણે હું ને કરણ જાય છે કુંભલી ગામે, એ રસ્તામાં જ આવે, રાણા હોવાથી 25-30 કિલોમીટર જેટલું છે. તો ચાલુ ગાડીએ તમને અવાજ નહરકો નહીં ઉભરાય. તો બીજી વાત, ક્યુ મંદિર છે અને હું એ કુંભલી જઈને જ કરી. તો વ્લોગમાં બહેના રહેજો અને બધું વાતાવરણ બહુ સારું હોય તો વિડીયોની ક્લિપું નાખું, મજા આવશે તમને જોવાની. તમે જોવો તો આપણે સીધા હવે કુંભલી જઈને મળ્યા. વાતાવરણ જોરદાર થઈ રહ્યું છે અત્યારે. એક જુનાગઢ ગિરનારમાં જાય તો આવી મજા આવે, બીજી મજા અહીંયા આવે. અહીંયા હું પહેલી વાર આવું છું. ગિરનારમાં તો બહુ ગયા આપણે, કારણ કે જુનાગઢ આપણે બહુ નજીક થાય એટલે ત્યાં તો આપણે હાલતા જતા જ હોઈએ. અને એમાં છે ને પહાડ ને જ્યાં ડુંગર વાળો વિસ્તાર હોય ને, એમાં ચોમાહાની એવી મજા આવે ફરવાની, કારણ કે જ્યાં સુધી નજર પૂગે ને ત્યાં સુધી એને ઝાડવા અને ગ્રીનરી જ હોય નકરી. અને જે હવે વાદરા ને મોટા મોટા ડુંગર હોય એમાં અટતા હોય ને જે જોવાની મજા આવે. અને નેહડા ને બધું બહુ છે આ બાજુ. ગિરનારમાં નેહડા નથી એટલા બધા, પણ આ તો આખા કોઈ જંગલ એરિયા જેવું જ આવી જાય એટલે અહીંયા હે ને માલધારીના નેહડા એ બહુ છે. માલઢોર સરતા હોય ને લીલી હરિયાળી ને મજા આવ્યું છે. વાતાવરણ બહુ એમ થાય ફોટા બોટા પડવા રોકાય, પણ અત્યારે મોડું થાય છે. જો રોકાવું તો વધારે મોડું થઈ જાય એટલે જોઈ જો આવતે વખતે જેટલું થઈ શકે એટલું વધારે વિડીયો બનાવવા છે. તો આ છે કુંભલી ગામનું નવલખા મંદિર. તમને બીજી માહિતી અંદર જઈને આપું. નવલખા મંદિર છે આ કુંભલીનું. તો અત્યારે આવ્યા છીએ આપણે કુંભલી ગામે. આ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે ને કે જે મંદિરમાં કોઈ ભગવાનની મૂર્તિ સ્થાપિત નથી કરેલી, અને મંદિર બહુ જૂનવાણી છે પૌરાણિક. તો હાલો તમને મંદિર બતાવી અંદર જઈને બહારથી ને બધું. અને આ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે કે જેમાં કોઈ ભગવાનની મૂર્તિ સ્થાપના જ નથી કરેલી, જાજા વર્ષો થયા. તો હાલો તમને મંદિર બતાવી. અને મંદિર ડુંગરની વચ્ચે આવેલું છે. હાવ વાતાવરણ બહુ સારું છે. રસ્તામાં આવતું હતું તો જોતા જઈનું તમને બતાવી દઈ. તો આ મંદિર છે.
બાંધકામ ને બહુ જૂનવાણી છે અને બહુ સારું મંદિર છે, બહુ જ જૂનવાણી પૌરાણિક મંદિર છે. બધા કહે છે કે આમાં કોઈ ભગવાનની મૂર્તિની સ્થાપના જ નથી થઈ, મંદિર આખું બની ગયેલું હોય એવું નથી, મંદિર અધૂરું બનાવેલું છે. તો હાલો હવે તમને અંદરથી બતાવીએ. બારમી સદી સોલંકી યુગ નો કોતર કામ છે આ. મંદિરની સ્થાપના સોલંકી યુગમાં કરેલી હતી, બારમી સદીમાં. આશરે 9 લાખ જેટલો ખર્ચ આવ્યો હતો આ મંદિરને બનાવવામાં. 2 માળનું ઈ જમાનામાં મંદિર બનાવવું બહુ અઘરું હોય, અને આ 2 માળનું છે. બારમી સદીનું કોતરકામ છે આ બધું, સોલંકી યુગનું. મંદિર બની ગયા પછી એમાં કોઈ પણ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં નથી આવી. તો અહીંયા મંદિર વિશે થોડીક જાણકારી લખેલી છે, વિડીયો પોઝ કરીને તમે વાંચી લો. મંદિરની સ્થાપના સોલંકી યુગમાં કરેલી હતી, બારમી સદીમાં. મંદિર 2 માળનું છે આવડવા. તો હાલો હવે મંદિર જોઈ લીધું, તો હું કરણભાઈ નીકળી જામ ખંભાળિયા માટે. તો રસ્તામાં આવતું હતું તો એમ થયું કે હું જોઈ લઉં, કરણ કે અહીંયા મંદિર તો બહુ જૂનું છે પણ કોઈ મૂર્તિ સ્થાપના નથી થઈ, તો હું કોઈ જોઈ લઈને તમને બતાવી. તો સારું હાલો હવે નીકળીએ અહીંથી. તો આપણે કુંભલીથી 9 લખા મંદિરના જોયા ને પછી નીકળી ગયા. મેન કરણને ચા પાણી પીધા, થોડીક વાર આરામ કર્યો, પછી દેવભાઈને ફોન કરે, પછી નીકળ્યા. હવે એ બધા ભાઈઓની હવે વાત જુએ કે કેમ હજી નો આવ્યા. આપણે વ્લોગિંગ વાહે થોડુંક મોડું થઈ ગયું, નકર ક્યારે ના પહોંચી ગયા હોત. તો હવે ફટાફટ નીકળી જાય, સીધા ખંભાળિયા જઈને ગાડી રોકવાની છે હવે. તો સારું હાલો હવે નીકળી જઈએ અમે બે ભાઈઓ. હવે આપણે સીધા ખંભાળિયા જઈને મળ્યા પાછા. આપણે ખંભાળિયા પૂકી ગયા, ઘણી વાર લાગી ગઈ, બધા ભાઈઓ બેઠા હતા. પછી દુકાને ભાઈનું ગામ બાજુનું હોય તો પછી અહીંથી હવે કીધું કે જમીન પછી ત્યાં જવું. તો બેઠા એ ભાઈની દુકાને હવે 7 જેવું થયું છે, બધા ભાઈઓ આવે થોડાક, તો પછી જમી લેવું ને પછી જવું ઘરે.
અને દ્વારકા જવાનો પ્લાન તો હોવારમાં છે, તો હોવારમાં દ્વારકા જવું. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી. આખા દિવસમાં બહુ મજા આવી, રસ્તામાં બહુ જોયા જેવું બધું હતું, તમને વ્લોગમાં દેખાય બધું. જેટલું થઈ શકે એટલું ઉતાર્યું છે વધારે વિડીયો. સારું, હાલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જય માં મોગલ, જય દ્વારકાધીશ.